नमस्ते बाळको, આગળના સમયમાં આપણે ટેસ્ટ ઓનલાઈન પદ્ધતિથી લેવા જઈ રહ્યા છીએ। હવે કોઈ બાળકને પ્રશ્ન ન થાય કે સાહેબ શ્રી અમે ટેસ્ટ કેવી રીતે આપવાનો, જેનો હું એક વિડિયો દ્વારા તમને સમજાવવા માંગુ છું। તો સૌપ્રથમ આપણે આપણા ગ્રુપમાં એક સમય નક્કી કરીશું, જે સમય પ્રમાણે તમારી ગ્રુપમાં જે સમય ફિક્સ કરીએ, જેમ કે આપણે 8 વાગે ફિક્સ કર્યો છે, તો દરેક બાળકે 8 વાગે પોતાનો એક ચોપડો, રફ ચોપડો લઈને બેસી જવાનો। 8 વાગે એક્ઝેક્ટ આપણા ગ્રુપમાં ફોટો આવી જશે। એ ફોટામાં તમારે પ્રશ્નો હશે, કેવા પ્રશ્નો? એમસીક્યુ સ્વરૂપના પ્રશ્નો હશે, 20 25 કે 30 જેટલો મને લાગશે એટલા પ્રશ્નો લઈશ। તમારે હવે શું કરવાનું, જે પ્રશ્ન ગણતરી વાળા હોય એ પ્રશ્ન ગણતરી કરવાની, ગણતરી કર્યા બાદ તમારે જે જવાબ આવે, જેમ કે મેં શરૂઆત કરી પહેલા દાખલાની ગણતરી વાળો દાખલો આવ્યો હતો, ગણતરી કરી અને એનો જવાબ આવતો તો 3। હવે મેં જે ફોટો મોકલ્યો છે એ ફોટામાં પહેલા તો છે ભાઈ 2/3 ની વિરોધી સંખ્યા જણાવો, નીચેના ઓપ્શન હશે 1 A, B, C અથવા D। એમાંથી તમારે ખરેખર ઓપ્શન નંબર 3 જવાબ આવે છે, તો તમારે રફ ચોપડામાં આવું લખી દેવાનું, પહેલાનો ઓપ્શન 3 જવાબ અથવા તો C, તો પહેલાનો C। બીજાનો ખરેખર D જવાબ આવતો હોય તો બીજાનો D। આવું સૌપ્રથમ તમારે ગણતરી કરીને, અથવા તો તમને મોઢે આવડતા હોય તો આવો એક ફર્મો બનાવીને 1 થી 25 ના જવાબો લખીને તૈયાર રાખવા। હું સમય મર્યાદિત કરી, જેમ કે 8 થી 8:30 સુધીમાં તમારે આવા જવાબો લખીને તૈયાર રાખવાના। 8:30 વાગે એ જ ગ્રુપમાં એક ફૂલ લિંક મોકલીશ, જે લિંક તમે જોઈ શકો છો આવી હશે। આ લિંક ઉપર તમારે ટચ કરવાનું, ટચ કરશો એટલે તમારે આવું એક ફોર્મ ખુલી જશે, જેમાં ઉપર લખ્યું છે મેથ્સ ટેસ્ટ સ્ટાન્ડર્ડ 1, જે દરેક વખતે બદલાતું હશે। 7મું હશે તો ધોરણ 7 હશે, ધોરણ 8નું કંઈક હશે તો એ અહીંયા લખેલું હશે। નીચે પછી આવશે સ્ટુડન્ટ નેમ, ત્યાં તમારે તમારું ફરજિયાત નામ લખવાનું રહેશે, કે સ્ટુડન્ટ નેમમાં યોર નેમ, તમારે તમારું આખું નામ લખો તો આખું, અથવા શોર્ટ નેમ પણ લખી શકો, જો તમે નામ નહીં લખો તો તમારો આન્સર વેલિડ ગણાશે નહીં। ત્યાર પછી આવશે એક પહેલા પ્રશ્નનો, તમારા પહેલા પ્રશ્નનો તમે આવો અહીંયા ફોર્મ લખીને તૈયાર જ રાખ્યો છે, તમારે ફક્ત આમાં શું કરવાના રહેશે, આન્સર ટી, ખરેખર પહેલાનું સી એટલે પહેલાનું ઓપ્શન 3। ચલો હું ઓપ્શન 3 પર ટીક કરી, ચલો જવા દો, ચલો બીજાનું તમે તૈયાર જ રાખ્યું છે, ચલો ડી, ચલો ડી ઉપર ટીક કરી લે, ઓપ્શન 4। એવી રીતે તમારા જે જવાબો તમે સેટ કર્યા છે, લખીને તૈયાર રાખ્યા છે, એમ આમ જવાબો ટીક કરતા જવાના। કોઈ પ્રશ્ન ના આવડે નહીં ટીક કરો, કઈ વાંધો નહીં, પણ બને ત્યાં સુધી બધા પ્રશ્નો ટીક કરવાના। ચલો ટીક કરતા કરતા તમારે 5 મિનિટમાં કામ પતી જશે, કારણ કે તમારા જવાબો તો તમે શું રાખ્યા છે, તૈયાર છેલ્લે અહીંયા સબમિટ આવશે। તમે બધા જ 1 થી 25 એમસીક્યુ ગણી દીધા, હું તમને ફક્ત 10 જ મિનિટ આપીશ, 10 મિનિટમાં જો તમે સબમિટ નહીં કરો તો પછી તમારા માર્ક્સ અથવા તમારો ટેસ્ટ વેલિડ ગણાશે નહીં, તો 10 મિનિટની અંદર સબમિટ તૈયાર રાખવાનો। જેવું તમે અહીંયા સબમિટ કરશો, અહીંયા મેં નામ નતું લખ્યું એટલે મારે સબમિટ થશે નહીં, તમારે ફરજિયાત તમારું નામ લખવાનું રહેશે। જેવું સબમિટ કરશો એવા તરત તમારા ઉપર માર્ક્સ લખીને આવી જશે, અને એ માર્ક્સની હું PDF બનાવીને આપણા ગ્રુપમાં પણ મોકલીશ, જેથી તમને ખ્યાલ આવે કે કોને કેટલા માર્ક્સ આવ્યા। ખ્યાલ આવી ગયો? સૌ પ્રથમ તમારો ફોટો હશે, એ ફોટામાંથી તમારે સાચા જવાબો એ ફર્મો બનાવીને તૈયાર કરી દેવાના, પહેલામાં બી બીજામાં સી, જેવા પછી આપણે
તમારા ગ્રુપમાં હું એક લિંક મોકલીશ, એ લિંક પર તમે ટચ કરશો એવું તરત આપણે એ ખુલી જશે આપણું, અને એમાં આપણું લખેલું હશે સ્ટુડન્ટ નેમ, ત્યાં તમારે ફક્ત નામ લખવાનું છે, પછી પહેલાનો સી, બીજાનો ડી, એટલે પહેલાનો સી એટલે ઓપ્શન ત્રણ, એવી રીતના ટીક કરી લેવાના, છેલ્લે સબમિટ કરશો એવા તરત ઉપર તમારા શું દર્શાવી દેશે માર્ક્સ, તમે કેટલામાંથી કેટલા માર્ક્સ મેળવ્યા, અને એ માર્ક્સ મારા સીધે સીધા મને પહોંચી જશે, અને એની હું પીડીએફ ફાઇલ બનાવીને તમને મોકલી દઈશ ગ્રુપમાં. દરેક બાળકને હવે મને ખ્યાલ આવી જશે કે કેટલા બાળકો ઓનલાઈન વિડીયો જોતા છે કે કેટલા બાળકો ઓનલાઈન વિડીયો જોતા નથી, કારણ કે મારા ગ્રુપ મારામાં તમારા માર્ક્સ પણ આવી જશે અને તમારું નામ પણ આવી જશે. જે બાળકના માર્ક્સ ઓછા હશે તેમને ફોન કરીને ફરીથી ઘરે શીખવા અથવા ફરીથી વિડીયો જોઈને શીખવાનો આગ્રહ રાખીશું. બીજું, બાળકો આપણે ટેસ્ટ ફરજિયાતપણે હવે આવવા લેવા જઈ રહ્યા છીએ, તો તૈયારી રાખજો. તમને કંઈ ના સમજણ પડે તો આપણા નંબર ઉપર ફોન કરીને શીખી શકો છો, પણ બને ત્યાં સુધી બધા જ તૈયારી કરજો. આપણા મિત્રો જે વિડીયો જોતા નથી અથવા તો ભણવામાં બેદરકારી રાખે છે તેમને ફોન કરીને જણાવી દેજો કે સાહેબ હવે ઓનલાઈન ટેસ્ટ લેવા જઈ રહ્યા છે જેમાં કોઈનું કંઈ ચાલશે નહીં, બધાના પરફેક્ટ ચાલશે, સાચા જવાબ મળી જશે, વાલીને પણ ચેક નથી કરવાનું, એટલે આપણા બધા બાળકોનું સારું રિઝલ્ટ મળશે. ઓકે બાળકો, ના સમજણ પડે તો તમે ફોનમાં મને પૂછી શકો છો. થેન્ક યુ. Thank you.